કારની અંદર કાળી ફ્રેમ લગાવી. રુઝાન, એ તો એક તો કાયદાની વિરુદ્ધમાં છે અને બીજી તરફ આ રીતની ઘટના આવી ગઈ, એટલે લાલબત્તી સમાન આ કિસ્સો બધા લોકો માટે, આખા સમાજ માટે દેખાઈ રહ્યો છે. મને એક પોઈન્ટ એમાં ખાસ ઉમેરો હતો કે અત્યારે જે તમે ફૂટેજ બતાવો છો, અગર આ ફૂટેજ જયારે નોંધાઈ કમ્પ્લેન કે છોકરો ખોવાઈ ગયો છે, આજકાલ મિસિંગ ચાઇલ્ડની બહુ આપણે વાંચ્યું પેપરમાં કેટલા ગુજરાતના મિસિંગ ચાઇલ્ડ છે, તો પોલીસે એમાં એમને નોંધાયું જયારે કમ્પ્લેન ત્યારે એમને થોડી લાઇટલી નહોતી લેવી. એમને જે સીસીટીવી ફૂટેજ જે હાલ નીકાળ્યો એ ચાર દિવસ પહેલા તપાસમાં નીકાળશે તો કદાચ એ બાળકની જાન બચી જાત, કારણ કે એમાં દેખાતે કે અંદર ગયું છે એટલે તરત ત્યાં જઈને જોતે. બીજી વાત, ઓબ્વિયસલી કાળા કાચ લગાવવાનો ગુનો છે, લોકો ફિલ્મ કઢાવી નાખે છે. ને ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ચલો માની લો બધું સાચું છે, પણ મને હજી એ ચીજ ખબર નથી પડતી કે આમ રસ્તો જે ફૂટેજમાં દેખાય છે તો રસ્તો એટલો એ વખતે ક્લિયર હતો, પણ ત્યાં બાજુમાં દુકાનો દેખાય છે, તો ચાર દિવસથી કોઈ અગર કાળા કાચ હોય તો બી બાળક ઠોકે બોકે અવાજ કરે બૂમ પાડે તો લોકોને સમજાવવું જોઈએ. એટલે આ તો ઓબ્વિયસલી આ તો બધું ઇન્વેસ્ટિગેશનમાં આવશે, પણ આ જે બી થયું, જે મેઇન મુદ્દો છે કે પેરેન્ટ્સોએ કમ્પ્લેન તો કરાવી દીધી પોલીસની, પણ પછી પેરેન્ટ્સોએ શોધવા માટે કે આસપાસ ક્યાં ગયા હોત કઈ કરત તો કદાચ એવું.